નમસ્કાર, આઈસીયુમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિષય છે માનવ વિકાસ સૂચકાંક. તો જોઈએ ચર્ચામાં શા માટે. તાજેતરમાં યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા માનવ વિકાસ સૂચકાંક 2019 જાહેર કરવામાં આવ્યો છે. યુએનડીપી દ્વારા દર વર્ષે પ્રસિદ્ધ થતા માનવ વિકાસ અહેવાલના ભાગરૂપે એચડીઆઈ જાહેર કરવામાં આવે છે. હવે જોઈએ આ સૂચકાંકના તારણો વિશે. આ સૂચકાંકમાં 189 દેશોમાંથી ભારતનો ક્રમ 129મો રહ્યો છે, જ્યારે વર્ષ 2018માં ભારતનો ક્રમ 130મો હતો. ભારતની આ વર્ષની એચડીઆઈ વેલ્યુ 0.647 રહી છે. આ વર્ષના અહેવાલમાં 21મી સદીમાં વધતી જતી માનવ વિકાસની અસમાનતાઓ પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વમાં ગરીબી, ભૂખ અને રોગને દૂર કરવા માટેના પગલાં લેવામાં આવ્યા છે, પરંતુ વિશ્વમાં એક નવા યુગની અસમાનતાઓ સામે આવી રહી છે. આ નવી અસમાનતાઓ શિક્ષણ, ટેકનોલોજી અને આબોહવા પરિવર્તનના ક્ષેત્રમાં જોવા મળી રહી છે. આ વર્ષે પ્રથમ 3 ક્રમાંકો અનુક્રમે નોર્વે, સ્વિટ્ઝરલેન્ડ અને આયર્લેન્ડના રહ્યા છે, જ્યારે 189મો એટલે કે અંતિમ ક્રમ નાઇજર દેશનો રહ્યો છે. ભારતના પાડોશી દેશો પૈકી 71માં ક્રમ સાથે શ્રીલંકા અને 85માં ક્રમ સાથે ચીન ભારતની આગળ રહ્યા છે, જ્યારે ભારતની પાછળ રહેલા દેશોમાં ભૂતાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, નેપાળ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે. બ્રિક્સ દેશોની વાત કરીએ તો 49માં ક્રમે રશિયા પ્રથમ છે, જ્યારે ભારત સૌથી પાછળ છે. આ અહેવાલ મુજબ 1990થી 2018ના સમયગાળા દરમિયાન 46% વૃદ્ધિ સાથે દક્ષિણ એશિયા સૌથી ઝડપી વિકસતો વિસ્તાર છે. હવે જોઈએ એચડીઆઈ વિશે. એચડીઆઈ વિશેનો સૌપ્રથમ ખ્યાલ પાકિસ્તાનના અર્થશાસ્ત્રી મહમૂદ ઉલ હક દ્વારા 1990માં આપવામાં આવ્યો હતો. નોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેને આ ખ્યાલનો ઉપયોગ પોતાના માનવ ક્ષમતાવાદમાં કર્યો હતો અને માનવ વિકાસ અહેવાલની રચનામાં પોતાનો ફાળો આપ્યો હતો. એચડીઆઈની ગણતરી મુખ્ય 3 માપદંડોના આધારે કરવામાં આવે છે, જેમાં લાંબુ અને સ્વાસ્થ્ય જીવન, જ્ઞાનની ઉપલબ્ધતા અને યોગ્ય જીવન ધોરણનો સમાવેશ થાય છે. માનવ વિકાસ અહેવાલમાં એચડીઆઈ ઉપરાંત પ્રસિદ્ધ થતા સૂચકાંકોમાં જાતિ વિકાસ સૂચકાંક, જાતિ અસમાનતા સૂચકાંક, બહુપરિમાણવીય ગરીબી સૂચકાંક અને ઇનઇક્વાલિટી એડજસ્ટેડ એચડીઆઈનો સમાવેશ થાય છે. કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો.